મોટી સંખ્યા કહેવાની છે આ આપણે ડાયરેક્ટ ખબર પડી જશે તો આ કેટલી વખત લખીશું બે વખત પછી 5 અને 6 હવે આપણે નાની સંખ્યા જે પહેલામાં જોઈ રહી છે જે નાની હોય ને પહેલા બે વખત લખાશે એ કેટલી વખત આવશે બે વખત પછી આવશે 5 અને પછી આવશે 8 મળી ગઈ આપણને નાની સંખ્યા હવે આપણે જોઈએ કે સરળના આધાર નાની સંખ્યા અને મોટી સંખ્યા શોધવાની છે તો કઈ રીતે મળે નાની અને મોટી સંખ્યા તો હવે અંક દર 7 દર વખતે ક્યાં હોવો જોઈએ એકમ લખતા તો 7 તો આપણે એકમ સાથે લખી દેવાનો બંનેમાં તો હવે તમને એ સંખ્યા તો આપેલી નથી તો તમે કઈ રીતે બનાવી શકો નાની અને મોટી સંખ્યા જો આ રીતનું કોઈ આપેલું હોય ત્યારે આપણે આપણી રીતે પોતાના અંક મૂકી શકીએ ઉદાહરણ તરીકે જોઈએ હવે આની કહેવાશે ઉત્તર કોટલો સોકતા ક્રમમાં સૌથી મોટી કઈ આવશે
60 सेंटीमीटर, પછી આવશે 159 સેન્ટીમીટર, પછી આવશે 158 સેન્ટીમીટર, પછી આવશે 154 સેન્ટીમીટર। આ કરીને આપણે એની સાચી ઊંચાઈ તો આપણે કહી શકીએ જડબાત્રમ કે જડબાત્રમમાં હંમેશા નાનાથી મોટે સુધી જવાય। આ પહેલેથી જ્યારે આપણે મંદિરના પગલા કરીએ છીએ, ડાયસ કરીએ છીએ, નાનેથી ધીરે ધીરે ઉપર જઈએ છીએ। અને એના પછી એની સ્થાન કિંમત કઈ રીતે લખીશું એ કહીશું નેક્સ્ટ પાર્ટમાં। થેન્ક યુ।